ગુડ મોર્નિંગ જય મામાદેવ બાળ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી આપ સૌનું સ્વાગત છે ચાલો બાળકો આપણી અંગ્રેજીની સ્વાપોથી બહાર કાઢી લ્યો અને આપણે આગળ લખવાની શરૂઆત કરીશું જો બાળકો આ સ્પેલિંગ જે છે એ મેં તમને કીધું હતું કે આ જે બોક્સમાં અહીંથી ફ્રેન્ડ થી લઈ અને ટુ પ્રિપેર સુધીના સ્પેલિંગ મેં અગાઉના લેક્ચરમાં તમને લખવા આપેલા હતા તમને યાદ છે તમે લખી લીધા હશે ઓકે ચાલો હવે અહીંયા બ્રેકફાસ્ટ લઈ અને ટુ પ્લે સુધીના સ્પેલિંગ આજે હોમવર્કમાં તમારે લખવાના છે એટલા સ્પેલિંગ ઓકે બ્રેકફાસ્ટ લઈ અને ટુ પ્લે સુધીના સ્પેલિંગ એટલા સ્પેલિંગ તમારે આજે લખવાના છે સાથે સાથે પાકા પણ કરવાના છે પેજ નંબર ચૌદ ઉપર ન ખોલ્યું હોય તો ફરીથી બધા એક વખત કહી દઉં છું પેજ નંબર ચૌદ ખોલી દો અગાઉના લેક્ચરમાં આ સ્પેલિંગ તમે લખી લીધા છે હવે આ પાર્ટના સ્પેલિંગ લખવાના છે ચાલો હવે નીચે જોવો શું આપેલું છે તમને બધાને જો બાળકો અહીંયા આપેલું છે ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી જે અગાઉ જ્યારે આપણે આ યુનિટ સમજ્યો હતો ત્યારે મેં તમને આ બધું જ છે તે ગુજરાતી કરીને સમજાવી દીધું છે તો મને એવી આશા છે કે અત્યારે મારે તમને કહેવાની જરૂર નથી પણ તમે એક વખત વાંચી અને સમજી લેજો એક વખત વાંચી લેજો કે એટલે સમજાઈ જશે જે મેં તમને આ યુનિટ ટુ સમજાવ્યો હતો ત્યારે સમજાવેલું જ છે ચાલો પેજ નંબર પંદર ઉપર આવી જાઓ જો અહીંયા પણ મુન્ની અને ચુનીની જે આખી સ્ટોરી છે એ તમને આખી આપેલી છે જે અત્યારે મારે વાંચવાની જરૂર નથી તમે એક વખત સરસ મજાના અક્ષરે તમને એવું લાગે તો એક એક પેરેગ્રાફ લખતા જાજો અને આ જે પેરેગ્રાફ છે એનું ગુજરાતી છે એ પણ બાજુમાં લખતા જાજો એક એક લાઇન સાથે ઓકે તમે જ્યારે ફ્રી હોવ ત્યારે આ સમજવાનું છે મેં તમને અગાઉ સમજાવી દીધું છે ચાલો નીચે પેજ નંબર પંદર માં પ્રશ્ન નંબર નંબર હું કરાવું છું તે ત્યાં જો બાળકો છે પ્રશ્ન આઈ લવ યુ વાંચો એટલે કે જે આખી સ્ટોરી જે છે આઈ લવ યુ ચુન્ની વાળી સ્ટોરી એક્ટિવિટી ટુ ની એ વાંચો અને આપેલ પ્રશ્નોના જવાબ લખો એટલે કે અહીંયા તમને જે ખાલી જગ્યા આપેલી છે એના જવાબ લખવાના છે જો પેલી ખાલી જગ્યા જુઓ મુની ઇઝ અ કેટ હવે જો મૂન્ની છે તે શું કેટ છે નથી તો શું આવશે અહિયાં રોંગ આવશે એટલે કે ફોલ્સ ચાલો ત્યાર પછી ચૂન્ની ઇઝ અ ખાલી જગ્યા હવે તમને ખબર પડી ગઈ કે મૂન્ની છે તે શું નથી કેટ નથી તો ચૂની છે એ શું હશે હા ચૂન્ની કેટ હશે ને તો અહીંયા આપણે લખીશું કેટ નો સ્પેરિંગ

પેજ નંબર સોળ ખોલી દો આપણે પાછળની ખાલી જગ્યા પૂરી કરી લઈએ જુઓ બાળકો અહીંયા પેજ નંબર સોળ ઉપર ચોથી ખાલી જગ્યા એન્ડ લવ ઇચ અધર આમાં શું આવશે ટ્રુ આવશે કે ફોલ્સ આવશે શું આવશે હા બંને છે મુની અને તે એકબીજાને પ્રેમ કરે છે ઓકે હા એ સાથે અળી રહે છે એકબીજાને પ્રેમ કરે છે એટલે શું આવશે એમાં હ

ચાલો ત્યાર પછી આવશે છ છ નંબરની ખાલી જગ્યા જુઓ અહિયાં આપેલું છે ખાલી જગ્યા છે એનો કેવો બેડ લિટલ ખાલી જગ્યા માં પેલી ખાલી જગ્યામાં પાંચમી ખાલી જગ્યામાં અર્લી ચાલો છઠ્ઠી ખાલી જગ્યામાં શું આવશે એનો બેડ કેવો છે હા લિટલ બેડ છે ચાલો લખો એલ આઈ ડબલ ટી એલ ઇ ચાલો ત્યાર પછી સાતમી ખાલી જગ્યા ચૂન્ની ખાલી જગ્યા મુન્ની શું આવશે એમાં કયો જોઈ મને ચૂન્ની ખાલી જગ્યા મુની આવશે શું આવશે હા વેક્સઅપ ચાલો લખો ડબલ્યુ એ કે ઈ એસ પી ચાલો ત્યાર પછી મુન્ની ક્લીન્સ હર અર્લી અર્લી સોરી ક્લીન્સ હર શું આવશે છે તે તેના દાંત છે દરરોજ સાફ કરે છે હા કરે જ છે તો એમાં આવશે ટ્રુ ચૂન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ ચૂન્ની છે તે તેના દાંત સાફ કરતી નથી શું આવશે એમાં હા એમાં પણ ટ્રુ આવશે વિધાન સાચું જ છે ચાલો દસમી ખાલી જગ્યા એવરી ડે મૂનની ખાલી જગ્યા બાથ શું આવશે ટેક્સ આવશે કે ગીવ્સ આવશે શું આવશે હા વેરી ગુડ ટેક્સ આવશે ટી એ કે ઈ એસ ટેક એટલે કે લેવું એવરી ડે મૂનની ટેક્સ અ બાથ ચાલો ત્યાર પછી અગિયારમી ખાલી જગ્યા ચૂનની ટેક્સ બાથ ઇન અ ખાલી જગ્યા શું આવશે ચુની જે છે તે તેનો નાવાનો બાથ એટલે કે નાવા માટે શું લે છે ટબ લે છે કે મગ લે 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 છે 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 હા શું ટબ ટબ યુ બી ચાલો ત્યાર પછી અહીંયા આગળ મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ શું આવશે અને એનો મુલી છે તે ભગવાનને શું કરે છે પ્રાર્થના કરે છે કે ક્લીન એટલે કે ચોખ્ખા કરે છે પ્રાર્થના કરે છે એટલે આવશે પ્રે આર એ વાય પ્રે ચાલો ત્યાર પછી ખાલી જગ્યા આઈસ ડ્યુરિંગ શું આવશે એમાં કયો જોઈએ મને તેરમી ખા જગ્યા શું આવશે ક્લોઝેસ કે ઓપન શું આવશે હલોઝેસ ક્લોઝ એટલે કે બંધ કરવું C L O પછી S E S ચાલો મુનીસ ખાલી જગ્યા પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફાધર કે મધર હવે મુની જે નાસ્તો છે પ્રિપેર્સ એટલે કે તૈયાર કરવું બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કોણ તૈયાર કરે છે ના પપ્પા કે મમ્મી વેરી ગુડ મમ્મી આવશે એટલે કે એમ ઓ ટી એચ ઈ આર મધર એની માતા ચાલો ત્યાર પછીની પંદરમી ખાલી આપણે જોઈએ જો બાળકો અહીંયા આપણે પોચ્યા પંદરમી ડઝ નોટ ડ્રિંક ટી હવે છે મૂની છે શું કરે છે ચા પીવે છે કે નથી પીતી મુની ડઝ નોટ ડ્રિંક ટી એમ કે છે કે મુની ચા નથી પીતી નથી પીતી ને ઓકે ચાલો શું આવશે એમાં ટ્રુ ત્યાર પછી ચૂન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ શું આવશે ચૂંટણી જે છે તે પીવે છે શું તો કે મિલ્ક એના બાઉલમાં પીવે છે કે નથી પીતી હા પીવે છે તો શું આવશે એમાં ટ્રુ ચાલો એ ટેન ઓ ક્લોક મુનની ખાલી જગ્યા ટુ સ્કૂલ શું આવશે અહીંયા ગો કે ગોઝ આવશે હા ઓકે ગોઝ જાય છે ઓકે ત્યાર પછી અઢારમી ખાલી જગ્યા ચૂન્ની ખાલી જગ્યા વોલ્ડે વિથ મધર વોલ્ડે આખો દિવસ કોની સાથે પસાર કરે છે તો કે મુનિસ મધર મુનિની માતા સાથે કોણ તો કે ચુનની હા હું તો એનો જવાબ બોલી ગઈ હા સ્પેન્ડ એટલે શું થાય પસાર કરું ડઝ નોટ સ્પેન્ડ એટલે કે નથી પસાર કરતી એનો મતલબ એમ થાય પણ અહીંયા તો આપને ખબર જ છે કે ચુન્ની છે તેનો આખો દિવસ મુન્નીની માતા સાથે પસાર કરે છે એટલે ખાલી જગ્યામાં આવશે નીચે લીટી કરી દેજો ત્યાર પછી સ્પેન્ડ નો સ્પેલિંગ લખી નાખો S ચાલો ઓકે સ્પેન્ડ એટલે કે પસાર કરું એટ ખાલી જગ્યા ઓ ક્લોક ચુન્ની વેટ ફ્રોમ મુન્ની

ફાઈવ ઓ ક્લોક એટલે કે અહીંયા આવશે ફાઈવ પાંચ વાગે ચાલો ત્યાર પછી વેન મુન્ની કમ કમ્સ હોમ ચુન્ની રન ટુવર્ડ હર એટલે કે જ્યારે મુન્ની આવે છે તેના ઘરે આવે છે ત્યારે ચુન્ની છે તે દોડીને ની તરફ ટુવર્ડ્સ હર ની તરફ દોડીને જાય છે કોની તરફ તો કે મુન્ની તરફ દોડીને જાય છે તે સાચું છે કે ખોટું છે હ

ચૂની જે મુનિ જે છે તે સમથિંગ એટલે કે કંઈક આપે છે શું તો કે ખાવાનું કોને તો કે ચૂનીને મુનિ કંઈક આપે છે ખાવા માટે ચૂનીને તો તે સાચું છે કે ખોટું છે ઓકે સાચું છે આપે છે રાઈટ એટ ખાલી જગ્યા રેહાના ડેવિડ એન્ડ આશા કમ ટુ મુનિસ હાઉસ કેટલા વાગે રેહાના ડેવિડ એન્ડ આશા કમ એટલે કે આવે છે કોના ઘરે તો કે મુન્ની ના ઘરે કેટલા વાગે ઓકે ઓકે ચાલો ત્યાર પછી મુન્ની એન્ડ હર ફ્રેન્ડ્સ વિથ અ બોલ ઇન ધ ખાલી જગ્યા મુન્ની અને તેના મિત્રો રમવા જાય છે બોલથી ક્યાં તો કે ક્યાં આવશે ઘરની અંદર કે ગાર્ડનની અંદર હા હાઉસ નહીં ગાર્ડન ગાર્ડન ની અંદર જી એ સ્ટોરી બુક એન્ડ ડઝ હર મુન્ની જે છે તે વાંચે છે તેની સ્ટોરી બુક અને બીજું શું કરે છે તે હોમવર્ક કરે છે એચ ઓ એમ ઇ ડબલ્યુ આર કે ઓકે ચલો હવે જો અહીંયા તમને એક પ્રશ્ન જવાબ આપેલો છે તે આપણે જોઈએ જો બાળકો અહીંયા છે વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ તમને શું કીધું છે અહીંયા કે તમે તમારા ફ્રી ટાઈમમાં શું કરો છો એ લખવાનું છે તમે તમારા ફ્રી ટાઈમ ની અંદર જે એક્ટિવિટી કરતા હોય ને એ લખવાનું છે તમે રમતા હોય તો અહીંયા પ્લેસ તમે જે કોઈ પણ ગેમ્સ રમતા હોય તો તે ગેમ્સના નામ અહીંયા લખી દો પણ જે લખો ને તે ઇંગ્લિશમાં લખવાનું છે ગુજરાતીમાં કોઈ એ લખવાનું નથી ફરીથી એક વખત કહી દઉં વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ એટલે કે તમે તમે બધા તમારા ફ્રી ટાઈમમાં શું કરો છો તમારે લખવાનું છે કોઈ પણ ગેમ્સ રમતા હોય તમે તો ગેમ્સના નામ લખો તમે કોઈ મમ્મીને મદદ કરતા હોય શું કરાવતા હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય એ લખો જે કંઈ પણ કરતા હોય ને એ આ બે લાઇનમાં લખવાનું છે તમારી જાતે ઓકે હું નહીં લખાવ ચાલો આગળ સત્યાવીસ પ્રશ્ન મુનિ ઓલવેઝ વોચિસ ટીવી એન્ડ મોબાઈલ મુની હંમેશા ટીવી અને મોબાઈલ ના નથી જોતી તો શું ચાલો ત્યાર પછી મુન્ની સ્લીપ્સ એટ ટેન ઓ ક્લોક મુનિ જે છે તે સુવા માટે દસ વાગ્યે જાય છે સુવે છે દસ વાગ્યે યસ તો કે ટ્રુ ચુની સ્લીપ્સ ઇન હર ખાલી જગ્યા સ્પેશિયલ સ્પેશિયલ બેડ કે શું આવશે સ્પેશિયલ બેડ ડુ યુ હેવ હેવેટ એનો એનું એનું ગુજરાતી શું થશે ડુ યુ હેવ અ પેટ એટલે કે શું તમારી પાસે પેટ એટલે કે પાલતુ 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 પ્રાણી વિશે લખો તમારી ઘરે કોઈ પણ પાલતુ કઈ પણ પાડેલું હોય તમે કૂતરો હોય કે કોઈ પણ નાનો એવો પપી હોય ગમે તે હોય ઘણા બધા અલગ અલગ શું હોય કોઈને કેટ પાડેલી હોય કોઈની ઘરે બિલાડી હોય કઈ પણ પાડેલું હોય તો એના વિશે અહીંયા બે લાઈન લખવાની છે પણ કેવી રીતે ઇંગ્લિશમાં જે તમને બહુ ગમતું હોય તમે ન સમજે ને તો આપણે આ એક્ટિવિટી ટુ છે ને જ્યાં સ્ટોરી ચુની અને મુન્ની એને જોઈ અને બે લાઈન તમારી લખવાનો પ્રયાસ કરજો એવી હું આશા રાખું છું ઓકે તો આપણું અહીંયા પેજ નંબર સોળ જે છે ને અહીંયા પૂરું થાય છે હવે એક વખત પેજ નંબર સત્તર ઉપર હું તમને કહી દઉં શું કરવાનું છે ને ઓકે ચાલો પેજ નંબર સત્તર ખોલો હવે જુઓ બાળકો પેજ નંબર સત્તર ઉપર અહીંયા તમને એક્શન વર્ડ આપેલા છે જે તમને અગાઉ મેં એક વખત હોમવર્કમાં પણ લખવા આપેલા હતા યાદ છે આના પેલા ઘણા દિવસો પહેલા તમે લખેલા પણ છે અને મેં તમને શીખવાડ્યા હતા પણ ઓકે તો આ એક્શન વર્ડ છે ને એ તમારે એક વખત વાંચી અને પાકા કરવાના છે જો કઈ રીતે તો કે અહીંયા આપેલું છે સ્ટેન્ડ એન ડી સ્ટેન્ડ એટલે કે ઉભા રહેવું અહીંયા એનો એક્શન વર્ડ આપેલો છે સ્ટેન્ડિંગ ડી આઈ એનજી સ્ટેન્ડિંગ જેમ કે વોક તો વોકિંગ જમ્પ જમ્પિંગ આ એક્શન વર્ડ આપેલા છે તમારે પાકા કરવાના છે જે આપણે નંબર આવશે ને એમાં તે ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે થઈને હું એવી આશા રાખું છું કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ને ત્યારે તમને બધાને એક્શન વર્ડ છે ને તે એકદમ પાકા કડકડાટ થઈ ગયા હશે ઓકે ચાલો બાળકો એવી આશા સાથે હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કંઈક નવું જ શીખીશું જય મામા બાળ મિત્રો